નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ ભાઈ. આજે હું ભાષાનો વિષય લઈને આવી છું ભાઈ. અગાઉ તમને જીજ્ઞા વિશે કમ વાળો કક્કો શીખવાડ્યો હતો બાળકો, તો આજે હું તમને કમ વાળા શબ્દો લખાવીશ. અને બધા બાળકોએ ડબલ લાઈન એ ભાઈ નોટ છે ને એ લેવાની અને મિસની સાથે લખવાનું છે. તો આજે આપણે કયા શબ્દો શીખવાના છે બાળકો? કને માથે મીંડું કમ વાળા કક્કા એટલે શબ્દો શીખવાના છે, બરાબર? તો હવે હું અહીંયા બોર્ડ ઉપર લખું છું, બધા બાળકોએ મારી સાથે લખવાનું છે. જો ભાઈ નાની લીટીમાં લખવાનું છે અને સરસ અક્ષરે લખવાનું છે. તો ચાલો પહેલો અક્ષર લખો બધા બાળકો, ઘ, બરાબર? એની માથે તમે મીંડું કરી દો, બરાબર? અને પછી લખો ટ, એટલે આખો શબ્દ શું વંચાણું બાળકો? ઘણ ટ. શું વંચાણું? ઘણ ટ. ભાઈ મંદિરમાં ઘંટ હોય છે એ આપણે વગાડીએ છીએ, બરાબર? તો આ ઘંટ શબ્દ થયો, બરાબર? હવે બીજો શબ્દ લખો, ગને માથે મીંડું ગમ, બરાબર? અને પછી લખવાનું ગને કાનો ગા, બરાબર? તો આ કયો શબ્દ લખાણો બાળકો? ગંગા. ભાઈ ગંગા નદી હોય છે, ગંગા કોઈનું નામ પણ હોય છે. હવે એની નીચે લખો સને રસવાય સી, બરાબર? એની માથે મીંડું કરો અને પછી લખો હ. કયો શબ્દ લખાઈ ગયો બાળકો? સી હ, બરાબર? હવે એની નીચે લખો અને કાનો આ, બરાબર? પછી માથે મીંડું કરવાનું અને પછી લખો ખ, એટલે શબ્દ બની ગયો આ ખ. કયો શબ્દ બની ગયો બાળકો? આ ખ. હવે લખો સંકોરાયું શ, માથે મીંડું અને ખટારાનો ખ. આ શબ્દ બની ગયો શંખ. ભાઈ મંદિરમાં છે ને શંખ વગાડ્યો, ભાઈ આરતી થાય ત્યારે તમે જોયો હશે શંખ. અને ભાઈ દરિયા કિનારે પણ નાના નાના શંખ હોય છે, બધા બાળકો એ જોયા હશે, બરાબર? આ બે અક્ષર વાળા શબ્દો થયા. હવે હું તમને બાજુમાં ત્રણ અક્ષર વાળા શબ્દો લખાવું છું. તો લખો બાળકો બધા, અને કાનો પા, માથે મીંડું કરો, પછી લખો જ, અને પછી લખો રસવા વાળું રુ. પાન જ રુ. આખો શબ્દ શું વંચાઈ ગયો બાળકો? પાન જ રુ, બરાબર? હવે એની નીચે લખો અને કાનો આ, માથે મીંડું કરો બાળકો, પછી લખો બ, અને હવે લખો દીર્ઘાયલી. લને દીર્ઘાયલી. તો આ કયો શબ્દ આખો વંચાણો બાળકો? જુઓ આમ બ લી, આંબલી. ભાઈ આંબલીની ચટણી મમ્મી બનાવે છે ને એ કેવી લાગે? આંબલી ખાટી ખાટી લાગે. કેવી લાગે? ખાટી ખાટી. હવે એની નીચે લખો, કને માથે મીંડું કામ કરજો, બરાબર? પછી ગ, પછી ના, કંગના. કયો શબ્દ લખાઈ ગયો બાળકો? જોવો જોઈ, કંગ હવે એની નીચે બીજો શબ્દ આપણે લખવાનો છે. લખો બાળકો, ખને માથે મીંડું કરજો, ખમ, પછી લખો ઘને કાનો ભા. ખબર છે ને ભા કેમ લખાય બાળકો? બાજુમાં કાનો કરો એટલે ભા થઈ જાય. પછી લખો ત, ખમ ભાત. શું શબ્દ વંચાય બાળકો? ખમ ભાત.
शहर नू नाम छे बराबर। हवे लखो ब लखो मने माथे मींडू बम पछी लखो द अने पछी लखो न। तो आ कयो शब्द वंचाय बाळको वंदन। હવે અહીંયા આ લાઈન પૂરી થઈ ગઈ, હવે આપણે અહીંયા લખવાનું છે। હવે લખો લને માથે મીંડું લંબ કરવાનું બરાબર, પછી ગ લખો, પછી ડને દીર્ઘાઈ દી, ભાઈ આખો શબ્દ શું વંચાણો ખબર છે, લંગ લંગડી રમો છો બાળકો બધા, હે ઈ રમતનું નામ છે ઓ ભાઈ લંગડી। હવે એની નીચે લખો વ, પછી સ કરો અને માથે મીંડું સમ, અને પછી લખો ત, વસંત। શું લખ્યું, વસંત બરાબર। હવે લખો અને માથે બિંદુ ભણ, પછી લખો ડા, ડને કાનો ડા, અને પછી લખો ર, ભંડાર। હા એ બધા મંદિરે જતા હશો ને બાળકો, ત્યારે તમે ભંડારમાં પૈસા પૂરતા હશો। શું પૂરતા હશો બાળકો, પૈસા। મંદિરે જઈએ, દેરાસરે જઈએ ત્યારે ભાઈ આમ પેટી જેવું મૂક્યું હોય ને એને ભંડાર કહેવાય, તો એ ભંડારમાં બધા બાળકો પૈસા પૂરતા હોય છે દેરાસર ને મંદિરે ને એમ જાય ને ત્યારે। હવે લખો મને રસવા વાળું, માથે મીંડું, પછી લખો બ, અને પછી લખો ઈ। તો ભાઈ આ શેરનું નામ લખાઈ ગયું ભાઈ, મુંબઈ। મુંબઈ છે એ શહેરનું નામ છે બરાબર। હવે ભાઈ બધા બાળકોને હમણાં જ કહ્યું ભાઈ પતંગ ચગાવવા બહુ ગમે છે, તો આજે આપણે પતંગ શબ્દ લખશું। પ તને માથે બિંદુ તમ, અને ગ, તો આખો શબ્દ શું બની ગયું બાળકો, પ ત ગ। તો બાળકો આ છે અંબાળા શબ્દો, હું એકવાર તમને વંચાવું છું, બધા બાળકો અહીંયા જોવાનું છે અને મારી સાથે વાંચવાનું છે। ચાલો વાંચો બાળકો, ઘણ ટ, પછી બીજો શબ્દ છે ગંગા, પછી સી હ, પછી આ ખ, શંખ, પછી અહીંયા વાંચો બાળકો પાંજરું, પછી છે આ બ લી, પછી છે કંગના, પછી છે ખંભાત, પછી વંદ ન, પછી અહીંયા લખ્યું છે લંગ ડી, પછી છે વસંત, પછી છે ભંડાર, પછી કયો શબ્દ લખ્યો છે બાળકો, મુંબઈ, પછી છે પ ત ગ। તો બાળકો આ રીતે બધાએ મારી સાથે શબ્દો વાંચ્યા હશે। ચાલો બાળકો હજી પણ આપણે નવી પ્રવૃત્તિ દ્વારા વાંચતા આગળ શીખીશું। ચાલો બાળકો આપણે શબ્દો વાંચતા શીખીએ। આ શબ્દ છે હંસ,
सो हवे छे शंख, वंडो, दंत, दंत इतले दांत। दरोज ब्रश करो छो ने बालको? तो आ क्यो शब्द थयो? दंत। पंखो, बाळको तमने बधाने पंखो बहु ज गमतो हशे, उनाळामां ठंडी ठंडी हवा आपे छे। गांधीजी, शंकर, बाळको जोयुं ने बाजुमां शंकर भगवान छे। मन, दने रस्वाई दी अने र, मंदिर। डुंगर, तो बाळको आवी रीते घरे बधा बाळकोए ओम वाला शब्दो वाचवाना छे अने लखवाना छे। हुं तमने अहींया आगळ होमवर्क आपू छू बाळको, जो आ પુસ્તક છે ને ભાઈ, એમાં મિસે તમને કમ વાળો કક્કો દીધો હતો, બરાબર? આજે હું તમને એના શબ્દો આપું છું, તો એનું હોમવર્ક લખું છું બાળકો। બરાબર, એ ગુજરાતી ભાષા પરિચયની બુક છે, એમાં પાના નંબર 49, બરાબર? આ 49 ના પેજ ઉપર બધા બાળકોએ અમ વાળા શબ્દો લખવાના છે। આવજો બાળકો।